આ વાર્તા છે શ્રી કૃષ્ણ ભક્ત કર્માબાઈની. ઘણા વર્ષો પહેલાં રાજસ્થાનમાં એક જીવન નામનો ખેડૂત રહેતો હતો. આ જીવન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો. તેમની પત્ની સુશીલ સંસ્કારી અને ગુણવાન હતી. પોતાના પતિ સાથે એ પણ આખો દિવસ પ્રભુ ભક્તિમાં દિવસ વિતાવતી. ભગવાનની કૃપાથી તે ગર્ભવતી બની. 9 માસની ગર્ભાવસ્થા બાદ તેમણે સુંદર પુત્રીને જન્મ આપ્યો. પુત્રીનું નામ કર્માબાઈ રાખ્યું. જીવન ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો. તેના ઘરમાં શ્રી કૃષ્ણનું મંદિર હતું. ભક્ત જીવન ભગવાન શ્રી કૃષ્ણને થાળ જમાડીને પછી જ જમતા હતા. આ તેમનો નિત્યક્રમ હતો. દિવસો જતાં કર્માબાઈ મોટી થઈ, સમજણી થઈ. તેમના પિતાજીનો આ નિત્યક્રમ એ રોજ નિહાળતી હતી. તેમના માતા પિતાની જેમ કર્માબાઈનું જીવન પણ પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગ્યું. આમ પ્રભુ ભક્તિમાં આ લોકોના દિવસો પસાર થયા. એક દિવસની વાત છે, જીવનને એવો વિચાર આવ્યો કે મારે તીર્થયાત્રાએ જવું છે. તેમણે દીકરી કર્માબાઈને બોલાવી ભલામણ કરી કે બેટા, હું તીર્થયાત્રાએ જાઉં છું. મારા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી તેને થાળ જમાડજે. ભગવાનને જમાડી અને પછી જ જમજે અને ઘરનું પણ ધ્યાન રાખજે. પિતાની આ વાત સાંભળી કર્માબાઈ કહે છે કે પિતાજી, તમે ચિંતા ન કરો, હું ભગવાનને જમાડી અને પછી જ જમીશ અને ઘરનું પણ ધ્યાન રાખીશ. દીકરીને ભલામણ કરી જીવન તેની પત્ની સાથે તીર્થયાત્રાએ નીકળી પડ્યો. બીજા દિવસે કર્માબાઈ ભગવાનને થાળ જમાડવા માટે રસોઈ બનાવવા બેઠી અને મનમાં વિચાર કરે છે કે સ્વાદિષ્ટ રસોઈ બનાવતા તો મને નહીં આવડે, પણ રસોઈ સ્વાદિષ્ટ બને તેની જરૂર કોશિશ કરીશ. આમ મનમાં વિચારતી કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવે છે. ખીચડી બનીને તૈયાર થઈ એટલે થાળીમાં પીરસી અને ભગવાનને થાળ ધરે છે. કર્માબાઈ એક ભોળા સ્વભાવની યુવતી હતી. તેના પિતાએ કહ્યું હતું કે ભગવાનને જમાડી અને પછી જમજે, એટલે ભગવાનને થાળ પીરસી કહે છે કે હે કૃષ્ણ, તમારો થાળ તૈયાર થઈ ગયો, તમને પીરસું છું, તમને જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેજો, હું હવે મારા ઘરના કામ પૂરા કરું. એમ કહી કર્માબાઈ ઘરના કામમાં લાગી ગઈ. કર્માબાઈ એકવાર મંદિર પાસે આવી થાળ જોઈ જાય છે, પણ થાળીમાં તો ખીચડી એમ જ પડી છે. આ ભોળા સ્વભાવની કર્માબાઈને શું ખબર કે ભગવાન કંઈ થાળ જમવા ન આવે. એ તો મનમાં વિચારે છે કે ભગવાને કેમ ખાધું નહીં હોય, તેને ભૂખ નહીં લાગી હોય, કાંઈ નહીં, ખાઈ લેશે, એમ વિચારી ફરી ઘરકામમાં લાગી જાય છે. થોડી વાર પછી કર્માબાઈ ફરી જોવા આવે છે. અરે, ભગવાન તો હજી જમ્યા નથી, કદાચ તેને નહીં ભાવ્યું હોય, એમ મનમાં વિચારી રસોડામાંથી ઘી અને ગોળ લાવે છે અને થાળીમાં ઘી અને ગોળ નાખે છે કે ખીચડી વધુ સ્વાદિષ્ટ બને તો કદાચ ભગવાનને ભાવે. આમ વિચારી ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારી બનાવેલી રસોઈ કદાચ ન ભાવી હોય તો માફી માગું છું, પણ જુઓ આ પાછું ઘી અને ગોળ નાખ્યું છે તો હવે ભાવશે, એટલે ખાઈ લેજો. મારા પિતાજી બનાવે તેવી રસોઈ બનાવતા તો નહીં આવડે, પણ પિતાજી તીર્થયાત્રામાંથી પાછા આવે ત્યાં સુધી તો આવું જ ખાવું પડશે. હે પ્રભુ, મેં ખૂબ જ ખંતથી તમારા માટે ખીચડી બનાવી છે. હે કૃષ્ણા, આ ખીચડી ખાઈ લ્યો, જ્યાં સુધી તમે નહીં જમો ત્યાં સુધી હું પણ ભૂખી રહીશ. મારા પિતાજીએ કહ્યું હતું કે ભગવાનને જમાડીને જ જમજે. આમ કહી કર્માબાઈ ઉદાસ થઈ અને ભગવાનની મૂર્તિ સામે જ બેઠી રહ્યા કે ભગવાન ક્યારે ભોજન કરે. આમ કરતાં સાંજ પડી ગઈ. કર્માબાઈ ભગવાનની આગળ ભૂખી જ બેઠી છે. કર્માબાઈની આવી માસુમિયત, આવું ભોળપણ જોઈ ભગવાન શ્રી કૃષ્ણને થયું કે મારી આ ભક્ત સવારની ભૂખી છે. તેની ભક્તિથી પ્રસન્ન થઈ મૂર્તિમાંથી અવાજ આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે કર્માબાઈ, ભૂખ તો મને બહુ લાગી છે, પણ તમે મંદિરમાં પડદો નાખ્યો નથી
તો હું ભોજન કેવી રીતે કરું? મૂર્તિનો આ અવાજ સાંભળી કર્માબાઈ આનંદિત થઈ ગઈ અને બોલી કે હા પ્રભુ, હું પડદો લગાવું છું, તમે જમી લ્યો. એમ કહી થોડા ગુસ્સામાં કહે છે કે અરે પ્રભુ, આવી નાની વાતમાં તમે આખો દિવસ ભૂખા રહ્યા અને મને પણ ભૂખી રાખી. પેલા કીધું હોત તો શું વાંધો હતો? કર્માબાઈની આ માસુમિયત જોઈ ભગવાન મનમાં હરખાય છે અને કર્માબાઈની બનાવેલ ખીચડી ખાય છે. આવી સ્વાદિષ્ટ ખીચડી તો ક્યારેય ખાધી નથી. ભગવાન તો ઘડીકમાં આખી થાળી ખાઈ ગયા. ભગવાનની તો આ ખીચડી બહુ ભાવી. ભગવાન જમી લીધા પછી જ કર્માબાઈએ ભોજન કર્યું. કર્માબાઈનો આ નિત્યક્રમ થઈ ગયો. કર્માબાઈ રોજ સવારે ઉઠી ભગવાન માટે ખીચડી બનાવતી અને ભગવાનને જમાડી અને પછી જ જમતી. ભગવાનને તો આ ખીચડી બહુ ભાવે છે. ભગવાન તો ઘડીકમાં જ આખી થાળી ખાઈ જાય છે. કર્માબાઈ મનમાં વિચારે છે કે ભગવાનને તો બહુ ભૂખ લાગે છે, એટલે કાલથી સવારે ઉઠી પહેલાં ભગવાન માટે ખીચડી બનાવીશ અને પછી સ્નાન કરી ઘરના કામ કરીશ, જેથી ભગવાનને જમવામાં મોડું ન થાય. થોડા દિવસો પછી કર્માબાઈના માતા પિતા તીર્થયાત્રા કરી ઘરે આવ્યા. કર્માબાઈ પિતાજીને કહે છે કે પિતાજી, તમારા ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા દિવસે જમવામાં બહુ નખરા કર્યા. બપોરની વાત તે છેક સાંજે જમ્યા, પણ હવે તો હું સવારમાં જ ખીચડી બનાવી અને પીરસી દઉં છું, તો સવારમાં આખી થાળી ઘડીકમાં ખાઈ જાય છે. કર્માબાઈની આ વાત સાંભળી ભક્ત જીવન તો વિચારમાં પડી ગયો કે હે ભગવાન, હું જેને તીર્થયાત્રામાં શોધતો હતો અને તમે તો મારા ઘરમાં જ બિરાજ્યા છો. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. જીવન મનમાં વિચાર કરે છે કે હું વર્ષોથી ભગવાનને થાળ ધરું છું, પણ મારી આ ભોળી દીકરીના ભાવથી ભગવાનને પણ ઝૂકવું પડ્યું, ભગવાનને થાળ જમવા આવવો પડ્યો. ભક્ત જીવન દીકરી કર્માને કહે છે કે આજથી ભગવાનને થાળ તું જ જમાડજે. તે બનાવેલ ભોજન ભગવાન ભાવથી જમે છે. આ સાંભળી કર્માબાઈ આનંદમાં આવી ગઈ. હવે કર્માબાઈ રોજ સવારે ભગવાન માટે ખીચડી બનાવે છે અને ભાવથી થાળ ધરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેની ભાવથી ખીચડી આનંદથી જમે છે. થોડા વર્ષો પછી ભક્ત જીવન અને તેની પત્ની ટૂંકી માંદગીથી મૃત્યુ પામ્યા. હવે કર્માબાઈ ઘરમાં એકલી થઈ ગઈ. તેને ઘરમાં એકલવાયું લાગે છે અને કર્માબાઈ તીર્થયાત્રાએ જવાનો વિચાર કરે છે. કર્માબાઈ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ તીર્થયાત્રા પર નીકળી પડી. ભારતમાં ઘણા તીર્થોના દર્શન કરી તે ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરે પહોંચી. કર્માબાઈને આ તીર્થધામની જગ્યા સારી લાગી. તેણે વિચાર કર્યો કે મારે હવે અહીં જ રહેવું છે, અહીં ભગવાનની ભક્તિ કરી મારા દિવસો પસાર કરીશ. કર્માબાઈ ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગી. કર્માબાઈ પોતાના નિત્ય નિયમ મુજબ સવારે ખીચડી બનાવી ભગવાનને થાળ ધરાવી પછી ઘરના કામ કરતી અને જમતી. આવી રીતે તેના દિવસો પસાર થાય છે. એક દિવસ કર્માબાઈની ઝૂંપડીએ એક બાળક આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું મળશે? આવેલા બાળકની વાત સાંભળી કર્માબાઈ બોલી કે હા દીકરા, અંદર આવ, તને જમવાનું આપું. મેં હમણાં જ ભગવાન શ્રી કૃષ્ણને થાળ જમાડ્યો છે, તેના માટે હું રોજ ખીચડી બનાવું છું, લે આજે તું પણ ખા. એમ કહી કર્માબાઈએ બાળકને જમવા આપ્યું. બાળકે ખીચડી ખાતા કહ્યું કે માં, આ ખીચડી તો બહુ સ્વાદિષ્ટ છે, મને બહુ ભાવી, આ ખીચડી ખાવા હું કાલે આવી શકું છું? બાળકની આ વાત સાંભળી કર્માબાઈ તો ખુશ થઈ ગઈ અને બાળકને કીધું કે કાલે જ નહીં, તું ખીચડી ખાવા રોજ આવજે. કર્માબાઈની ઝૂંપડીમાં ભગવાન જગન્નાથ બાળકનું રૂપ લઈ સ્વયં ખીચડી ખાવા આવ્યા હતા. નિત્યક્રમ મુજબ કર્માબાઈ રોજ સવારે ઉઠી અને પહેલાં ભગવાન માટે ખીચડી બનાવી અને થાળ ધરે છે અને ભગવાન એ બાળકના રૂપમાં રોજ ખીચડી ખાવા આવી જાય છે અને સ્વાદિષ્ટ ખીચડી રોજ ખાય છે. એક દિવસ કર્માબાઈની ઝૂંપડીમાં એક સાધુ આવે છે.
તેણે જોયું કે કર્માબાઈ સ્નાન કર્યા વગર ભોજન બનાવી ભગવાનને થાળ ધરે છે. સાધુએ કર્માબાઈને કીધું કે સ્નાન કર્યા વગર ભગવાનને થાળ ધરવો એ સારું નથી, રોજ સ્નાન કરી ભગવાનની પૂજા કરી અને પછી જ થાળ ધરવો. કર્માબાઈએ સાધુની આ વાત સાંભળી અને કહ્યું કે ભલે બાપુ, કાલથી હું રોજ સ્નાન કર્યા પછી જ ભોજન બનાવી થાળ ધરીશ. સાધુની વાત માની કર્માબાઈ બીજા દિવસે સ્નાન કરી પૂજાપાઠ કરી અને પછી જ રસોઈ કરવા બેઠી, પણ રોજ કરતાં હવે તેને થાળ ધરવામાં મોડું થઈ જાય છે. પણ પેલો બાળક તો તેના સમયે જ ખીચડી ખાવા આવી જતો. કર્માબાઈ રસોઈ કરતી હોય ત્યાં આવી બેસી જતો અને કહે છે કે માં, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી ખીચડી આપો. આ બાળકના રૂપમાં તો ભગવાન જગન્નાથ છે, તેને તો આરતીનો સમય થાય એ પહેલાં મંદિરે પહોંચવાનું હોય છે, એટલે એ જમવાની ઉતાવળ કરે. અને કર્માબાઈએ તો જલ્દી જલ્દી ભગવાનને થાળ ધર્યો અને એ બાળકને ખીચડી આપી. એ બાળક ઉતાવળે ખીચડી ખાય અને હાથ મોઢું ધોયા વગર જ જતો રહે છે. ભગવાન જગન્નાથના મંદિરમાં આજે અજુકતું થયું છે. ભગવાન જગન્નાથની મૂર્તિના મુખમાં ખીચડી ચોંટી છે. મંદિરના પૂજારી આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા કે આ શું, ભગવાનના મુખમાં ખીચડી કેમ ચોંટી છે? આજે તો ભગવાનને 32 ભાતના પકવાનનો થાળ ધર્યો હતો, એમાં ખીચડી તો ન હતી, અને ઘણા દિવસથી ખીચડીનો થાળ પણ ધર્યો નથી, તો આ ખીચડી કેમ ચોંટી હશે? હે પ્રભુ, આ કેવી લીલા છે! પૂજારી તો આવા વિચારો કરતો તેનો દિવસ પસાર થાય છે. એ રાત્રે પૂજારીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવે છે અને કહે છે કે મારી પરમ ભક્ત કર્માબાઈ જગન્નાથ પુરીમાં રહે છે, તે સવારે ઉઠી અને ભાવથી મારા માટે બાજરાની ખીચડી બનાવે છે, મને થાળ ધરે છે. એ ખીચડી મને બહુ ભાવે છે. હું રોજ સવારે વહેલો ઉઠી કર્માબાઈની ખીચડી ખાવા જાઉં છું. પણ કર્માબાઈને કોઈ સાધુએ કીધું કે સ્નાન કર્યા પછી જ ભોજન બનાવી ભગવાનની પૂજા કરી થાળ ધરજે, અને કર્માબાઈને આ કામ કરવામાં મને થાળ ધરવામાં મોડું થઈ જાય છે, એટલે હું જલ્દી જલ્દી ખીચડી ખાઈ હાથ મોઢું ધોયા વગર જ મંદિરમાં આવી જાઉં છું, કારણ કે મંદિરમાં મારા ભક્તો મારી વાટ જોતા હોય છે. સપનામાં ભગવાન આવ્યા અને તેની આ અદ્ભુત વાતો સાંભળી પંડિતે એ સાધુની ખોજ કરી. ગમે તેમ કરી એ સાધુને ગોતી કાઢ્યો. પંડિતે સાધુને સપનાની વાત કરી અને એ સાધુ કર્માબાઈ પાસે જાય છે અને કહે છે કે કર્માબાઈ, તું ભગવાન જગન્નાથની પરમ ભક્ત છો, તારી આ નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી જ હશે, માટે તારે કોઈ નીતિ નિયમ રાખવાની જરૂર નથી. તું તારા પહેલાના નિત્યક્રમ મુજબ ભગવાનને વહેલી સવારે જ થાળ જમાડી દેજે. સાધુની આ વાત સાંભળી કર્માબાઈએ કીધું કે ભલે બાપુ, હું પહેલાંની જેમ સવારે વહેલા ભગવાન માટે ખીચડી બનાવી તેને જમાડી અને પછી ઘરના કામ કરીશ. હવે કર્માબાઈ પહેલાંની જેમ સવારે ઉઠી સ્નાન કર્યા વગર જ પહેલાં ખીચડી બનાવતી અને ભગવાનને થાળ જમાડતી. ત્યાં તો પેલો બાળક આવી જતો અને તેને પણ ખીચડી ખાવા આપતી. એ બાળક તો તેને ભાવતી ખીચડી ખૂબ જ મજાથી ખાય છે. આ ક્રમ ઘણા વર્ષ સુધી ચાલ્યો. વર્ષો જતાં કર્માબાઈ વૃદ્ધ થઈ ગઈ અને એક રાત્રે તેનું મૃત્યુ થયું. એ સવારે ભગવાન જગન્નાથની મૂર્તિમાંથી તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મંદિરના પૂજારી આ જોઈ ગભરાઈ ગયા કે આ શું, આજે ભગવાનની આંખમાં આંસુ કેમ? પંડિત રાજાને બોલાવે છે. રાજા અને પૂજારી કલ્પાંત કરે છે કે હે પ્રભુ, અમારી શું ભૂલ હતી? અમારીથી એવો શું અપરાધ થયો કે આજે તમે દુઃખી છો, તમે રડો છો, પણ ભગવાનની આંખમાં આંસુ સુકાતા નથી? એ રાત્રે મંદિરના પૂજારી અને રાજાના સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવે છે અને કહે છે કે મારી ભક્ત કર્માબાઈ પરલોક સિધાવી ગઈ છે, હવે મને સવારમાં બાજરાની ખીચડી કોણ ખવરાવશે? મને ધરેલા 32 ભાતના ભોજન પણ ફિક્કા લાગે છે, તેવી એ સ્વાદિષ્ટ બાજરાની ખીચડી હવે ખાવા નહીં મળે. સવારે રાજા પૂજારી પાસે આવે છે
બંને એકબીજાના સ્વપ્નની વાત કરે છે. રાજા કહે છે કે પૂજારી, જે સપનું તમને આવ્યું એ જ સ્વપ્નું મને પણ આવ્યું, માટે આજથી એવો નિયમ કરી નાખો કે સવારે ભગવાન જગન્નાથને પહેલાં ખીચડીનો પ્રસાદ ધરવો. મંદિરના પૂજારી આ વાતમાં સહમત થયા અને ત્યારથી એ રિવાજ થયો કે ભગવાન જગન્નાથના મંદિરમાં રોજ વહેલી સવારે ખીચડીનો પ્રસાદ ધરવો. આ ક્રમ હજી પણ જળવાઈ રહ્યો છે. આજે પણ ભગવાન જગન્નાથપુરીના મંદિરમાં ખીચડીનો પ્રસાદ અપાય છે અને તેમાં પણ ઉત્તરાયણના દિવસે તો ખાસ ખીચડીનો પ્રસાદ વહેંચાય છે. આ હતું જગન્નાથપુરીની ખીચડીનું રહસ્ય. મિત્રો, કર્માબાઈની ખીચડી સત્ય ઘટના પર આધારિત આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ આપજો. આ કથાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો.